बड़ौदा एसटी डेपो का संचालन करते वेट ट्रांसक्यू प्लाजा द्वारा एसटी पैसेंजरों को परेशान किया जाता है। इस मामले में आज बड़ौदा शहर कांग्रेस के द्वारा बड़ौदा शहर पुलिस कमिश्नर को आवेदन पत्र दिया गया। बड़ौदा रेलवे स्टेशन के पास बनाए गए एसटी डेपो का सरकार के द्वारा पब्लिक प्राइवेट पार्टनरशिप के नाम पर निजीकरण कर सरकारी पब्लिक ट्रांसपोर्ट कहलाते एसटी डेपो का पूरा संचालन एक वेट ट्रांसक्यू प्लाजा नामक निजी कंपनी को सौंप दिया गया है। इस एसटी डेपो में मुसाफरी के लिए गांव के गरीब महिलाएं तथा इलाज के लिए जाते मरीज एवं कई मुसाफिर भी आते हैं। ऐसे में वेट ट्रांसक्यू प्लाजा के सिक्योरिटी के द्वारा उनके साथ दुर्व्यवहार और गुंडागर्दी से लोगों को परेशानी होती है। बड़ौदा शहर कांग्रेस ने आज पुलिस कमिश्नर को आवेदन पत्र देकर उन सभी सिक्योरिटी गार्ड्स के पुलिस क्लियरेंस सर्टिफिकेट की जांच की मांग की है और साथ ही बस डेपो पर डिटेक्टिव क्राइम ब्रांच कचेरी खोलने की भी मांग की गई। आजे अमे आवेदन पत्र सरकारे पीपीटी धोरणे जे लूटवानो लायसन्स आपी दीधुं छे एज वस्तु बड़ौदा एसटी डेपो जे नवुं बनाव्युं छे त्यां प्राइवेट लोको ज खाली काम करी सके एटले प्राइवेट सिक्युरिटी त्यां पोलीस नथी। प्राइवेट सिक्युरिटी हवे शुं करे छे? प्राइवेट सिक्युरिटी लोकोने गमे ते रीते हેરાન કરે છે, ગમે તે રીતે તપાસે છે, એમના અંગોને ગમે રીતે અડકે છે। ગરીબ માણસો જે લોકોને તમાકુ ને બીડીની સેવનની આદત હોય એ બિચારા લઈને આવતા હોય છે, એ લોકોનું તમાકુ ને બીડી અંદરથી કાઢી લે છે અને જમા કરી લે છે અને પછી એ જ વસ્તુ એ લોકો ત્યાં વેચી દે છે। બીજું, ત્યાં સિક્યુરિટીની એટલી બધી દાદાગીરી છે કે એક સરકારી અધિકારીના બે છોકરાઓને નીચે બેઝમેન્ટમાં લઈ જઈને પુષ્કળ માર મારવામાં આવ્યા અને પોલીસ ફરિયાદ કરવામાં આવી। પાકીટ કાલે અમારી સામે જ એક ગરીબ માણસનું પાકીટ મારી લેવામાં આવ્યું। એક ગરીબ માણસ એ લોકો પાસે આવ્યો ને કીધું કે મારો મારે જોવું છે, તમે બતાવો, તો કે ભાઈ એ બધું ના થાય કે અત્યારે નહીં, અમે હસવા લાગ્યા અને તારે પોલીસમાં ફરિયાદ કરવી હોય તો કર। એ માણસના 10,000 રૂપિયાના મા બાપની સારવાર માટે લઈ જતો હતો, એ કોઈએ કાઢી લીધા પણ એનો કોઈ પતો નથી। અમે જ્યારે પીઆઈ પાસે ગયા સયાજીગંજ, તો પીઆઈએ બી એને એ માણસને ત્યાં બેસાડી રાખ્યો, ઉપરથી એવું કીધું કે એ તો દારૂ પીધેલો છે આવું તેવું। અમે જ્યારે એમની પાસે પહોંચ્યા તો કે ભાઈ પોલીસ કંઈ જલ્દી બધું કશું કામ ના કરે કે તમે વીરો ભરો છો, આ ભરો છો, ત્યારે તમે જલ્દી બધું કરો છો કે, તો પોલીસ બી ફટાફટ કામ ના કરે અને પાછા અમને ત્યાં મોકલ્યા ત્યારે આ લોકો વેદવાળા તાળું મારીને જતા રહેલા, એટલે કોઈ સીસીટીવી ફૂટેજ ના હોય। એનો મતલબ સરકારે પ્રાઇવેટ કરી અને લોકોને એવા લાયસન્સ આપી દીધા છે કે ગરીબ લોકોને અને સામાન્ય લોકોને ભયંકર હેરાનગતિ થાય। બસ ડેપો અને રેલવે સ્ટેશન એવી વસ્તુ છે કે ત્યાંથી જ ગુનાહિત પ્રવૃત્તિની શરૂઆત થાય છે, તો અમારી પોલીસ કમિશનરશ્રી માંગ છે કે આ બધા સામે તાત્કાલિક એક્શન લેવામાં આવે, સયાજીગંજ પીઆઈ સામે બી એક્શન લેવામાં આવે અને બસ ડેપો પર એક પોલીસ ચોકી મૂકવામાં આવે કે જેથી આ સામાન્ય જનતાને રક્ષણ મળી શકે।